આગામી 17 ડિસેમ્બરના રોજ સુરતના ખજોદ સ્થિત સુરત ડાયમંડ બોર્સનું વિધિવત રીતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન થવા જઈ રહ્યું છે. આ ઉદઘાટન વિધિ પહેલા દશેરાના પર્વ પર 5000થી વધુ લોકોની ઉપસ્થિતિમાં સુરત ડાયમંડ બોર્સની 983 જેટલી ઓફિસમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ કુંભ સ્થાપન કરવામાં આવ્યું. નોંધનીય છે કે સુરત ડાયમંડ બોર્સ માટે દશેરાનો દિવસ ઐતિહાસિક બની રહ્યો છે. જ્યારે આજના દિવસે કુંભ સ્થાપના કરવામાં આવી છે ત્યારે મોટી સંખ્યામાં તમામ ડાયમંડ વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે સી આર પાટીલની ઉપસ્થિતિ પણ જોવા મળી રહી છે સુરત ખાતે, કે જ્યાં આગામી સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ડાયમંડ બોર્સનું ઉદઘાટન થવાનું છે. તે પહેલાં આજ રોજ દશેરાના આ પાવન અવસરે સી આર પાટીલની ઉપસ્થિતિમાં અનેક એવા જગ્યાએ કે જ્યાં ડાયમંડ બોર્સ ખાતે આજે કુંભ સ્થાપન કરવામાં આવ્યું છે. 983 જેટલી ઓફિસોમાં કુંભ સ્થાપન કરવામાં આવ્યું છે. વિધિવત રીતે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કુંભની સ્થાપના કરવામાં આવી. ફોનલાઈન પર સંવાદદાતા જયેન્દ્ર પાંડે જોડાયા છે. જયેન્દ્ર, આજ રોજ સુરત ડાયમંડ બોર્સ જેને લઈને કુંભ સ્થાપના કરવામાં આવી છે, શું માહિતી? જી બિલકુલ, કે સુરત ના ખજોદ ખાતે વિશ્વના સૌથી મોટા ડાયમંડ રેસિંગ ક્લબનું આજ રોજ ઘટ સ્થાપન કરવામાં આવ્યું છે. દશેરાના શુભ દિવસે કુંભ સ્થાપન કરવામાં આવ્યું છે. આ ડાયમંડ બોર્સમાં 983 ઓફિસો આવી છે, જ્યાં હીરા ઉદ્યોગપતિઓએ પરિવાર સાથે કુંભ સ્થાપન કર્યું છે. ડાયમંડ બોર્સ માટે દશેરાનો દિવસ ઐતિહાસિક બન્યો છે, કારણ કે 983 ઓફિસોમાં શાસ્ત્ર વિધિ મુજબ કુંભ સ્થાપન કરવામાં આવ્યું છે. સુરત ડાયમંડ બોર્સ કમિટી સભ્યો સહિત 5000 લોકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે. તથા આ સાથે આજથી ડાયમંડ બોર્સના ઉદઘાટનનું કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ચૂક્યું છે, કારણ કે રૂપિયા 34 કરોડના ખર્ચે અંદાજિત આ ડાયમંડ બોર્સ તૈયાર થયેલ છે. ત્યારે વિશ્વના સૌથી મોટા ડાયમંડ હટ તૈયાર કરવામાં લગભગ 4 વર્ષ જેટલો સમય લાગ્યો છે. ત્યારે દેશના સૌથી મોટા હીરા ઉદ્યોગ આગેવાનો જી બિલકુલ જયેન્દ્ર, આભાર સમગ્ર માહિતી બદલ.